તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠળ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો. આજને આજે છે દિવાળી, તો બધાને મારા વતી અને મારા ફેમિલી વતી અને મારા યુટ્યુબ પરિવાર તરફથી અને બધાને જે આપણા નવા સબસ્ક્રાઈબર જોડાતા હોય બધાને હેપી દિવાળી અને મોજ કરજો અને થોડુંક સેફ રહેજો. ફટાકડા ફૂટતા ફૂટતા ધ્યાન રાખજો, કારણ કે આમાં ક્યાંય આપણે ફટાકડા ફૂટી જાય, કારણ કે અત્યારે થાય એમાં કંઈ નક્કી ના કહેવાય. ધ્યાન રાખજો બધા. ને જય શ્રી કૃષ્ણ દિવ્યા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ બધાને, બધાને હેપી દિવાળી અમારા તરફથી. દિવાળીની બધાને ખૂબ ખૂબ શુભકામના. રોટલી ને ચા ખાઈ લઈએ અને પછી આગળ આપણા વ્લોગ ને કન્ટિન્યુ બનાવીએ. જો આજે દિવાળી છે ને, દિવાળી ના દિવસે અમે શોપિંગ કરવા નીકળી પડ્યા છે. થોડીક એમ અત્યારે આજના દિવાળી ના એન્ડ સમય અમે શોપિંગ કરવા જઈએ છીએ. શું શોપિંગ કરવાનું છે? શોપિંગ કઈ નઈ, થોડું હજુ કઈક લેવાનું છે. કેટલા દિવસ થી અમને કીધું તું, એમને ટાઈમ મળતો ન હતો. આ સવાર માંથી રોડ માપવા જતા હતા, તમે કહો મારે થોડોક રોડ માપવો છે એટલે હું અહીં આવું અને થોડું હજુ લેવાનું છે એ લઈ લઈ. હવે હું નીકળવાની તૈયાર થયા ને કે મારે આવવું છે, કે આ તમે બધું કઈ જાવતા નથી, તો કહો હવે શું કરું? મન કહાણું કહાણું કરીને હું જાઉં છું, બીજું તો હવે શું કરે? દ્વારકાધીશ ને પગે લાગી ને હવે છે ને આપડે ગાડી નો સ્લેપ મારી ને આપડે આગળ નીકળી. આપડે જો દિવાળી ને દિવસે કેવો મસ્ત મજાનો અંદર સિટીમાં રોડ માપવા માંડ્યા છે ને મેડમ કેવા ગોઠવાઈ ગયા છે, જરા એમ થાય તમને કઈ? એક જગ્યાએ કામ છે, જો હમણાં છે ને આપડે આવી જશે લાયન સર્કલ અને આપડે હવે આગળ છે ને મળીએ તમને નિરાતે. જો માર્કેટમાં છે ને નીકળી પડ્યા, જો આ અંદર બધી સિટીની અંદરની માર્કેટ છે, માર્કેટમાં ધીરે ધીરે જરા મને બતાવો એટલે મારા ચાહકો બધા મને પણ જોઈ ને યાર. તમે પણ આવું પછી આવું બધું આ ગલ્યું ગલ્યું દેખાડો તો પછી એમ થોડું હાલે નહીં. આજ મને ગલ્યું નો રોડ મપાવે છે તો જો તમે. ને આ જો આ અત્યારે ભીડ બહુ બધી ઓછી થઈ ગઈ છે, અમે દૂધ ભરવા આવું ને ત્યારે તો આનાથી વધારે ભીડ હોય છે. આજે દિવાળી છે ને તો બધું મસ્ત મજાના બધા તૈયાર તૈયાર થઈને ફેરા રાખે છે, બધું કઈ કમારે વારી રોડ માપે છે એવું બધું કરે છે. મજા આવે છે એમ. આજ દિવાળી છે તો બધાને એકવાર કીધું તો હેપી દિવાળી અને મોજ કરજો ભાઈ, બાકી કઈ ભેગું આવવાનું છે નહીં અને ધંધા ટાણે ધંધો કરી લેજો કઈ ના કરતા. આમાં જો આપણે માટલાવાળાની દુકાને ઊભા છે અને ગાડી પાર્ક, ગાડી અહીંયા પાર્ક કરી છે અને અહીંયા જો અમે એની અંદર બધું લેવા આવ્યા છીએ. દિવ્યા ગોતી રહી છે, શું હાલે છે? શાંતિ મસ્ત મસ્ત છે. આખો ભંડાર છે આમ. તો ભાઈ એક વસ્તુની શોપિંગ કરી લીધી છે, કરી લીધી છે ને શોપિંગ થઈ ગઈ છે. જો આ તુલસીમાં નું ખામણું લીધું છે અને નીચે છે ને આ લીધું, એક આ બાજુ મૂક્યું છે, બે કુંડા સેમ લીધા છે અને અહીંથી જ લીધા છે. તો હવે આપણે હવે આગળ કહાની બીજે હવે લેવાનું છે તો ત્યાં બધું છે. મેડમ છે ને મુખવાસ ને એવું બધું લેવાનું છે તો આપણે ગાડી અહીંયા રાખી છે અને અહીંયા છે ને મુખવાસ ત્યાંય છે અને અહીંયા સામે છે તો ત્યાં જો દિવ્યા જઈ રહી છે લેવા. તો ગાડી મેં કીધું ગાડીમાં બેહું સારું, કારણ કે આમાં ક્યારે ઓલા ક્રેન વાળા આવી જાય અને ક્યારે આપણી ગાડીમાં લોક મારી જાય. એક કરતા બે થાય, એના કરતા હું બેસું તો મુકવાસ લઈને આવો ફટાફટ એટલે લેવા ગઈ છે. અને આજે 12 તો અહીંયા જ વાગી ગયા છે મારા. હવે આપણે કન્ટિન્યુ બની રહેજો. જો બધું મેડમ જે છો બધું આવી ગયું છે ને હવે? હજી તો એ ફૂલ હાર ને રહી ગયા છે. ચાલો ફિલ્મ જોતા આવીએ. ક્રોમા મોલ આવ્યો છે ને, કયો ફિલ્મ છે જોઈએ?
ફિલ્મ તો મને હું વાંચવામાં ધ્યાન દઈ ને તો જો આપણે બિલ્ડિંગના કામ ચાલુ આ વચ્ચેનું છે ને એ મેટ્રોના કામ ચાલુ છે વચ્ચે જે બે બ્રિજ વચ્ચારે જે છે ને મેટ્રોના કામ ચાલુ છે અને અહીંયા છે આપણે પ્રાણી સંગ્રહાલય ઝૂ અહીંયા આ બધી ગ્રીનહરી છે ને એ ઝૂનું છે આખું જો ત્યાં દેખાતું હોય જરા આ બધું ઝૂનું છે અને અહીંયા આ બધું આપણે પેલી તક્ષશિલા સળગી હતી ને એ અહીંયા આ લાઇનની બાજુમાં જો કે ત્યાં તો હવે જીમ પણ બની ગયું છે જેડી ફિટનેસ જો જ્યાં જેડી ફિટનેસ લખેલું દેખાય છે ને એ તક્ષશિલા હળગી હતી ને આપણે એ હતું અહીંયા પેલું ઝુડિયો કે શું કે એ મોલ ટાટા વાળાનું બને છે જો અહીંયા ને ત્યાં છે ને મારા ફેવરેટ શૂઝ છે દિવ્યાને મેં કીધું જો લઈ દેતી હોય ને તો હું ત્યાં જવા દઉં તો એ કે કાંઈ વાંધો નહીં હાલો લઈ દઉં મેં કીધું 10-12 હજારના આવશે એમાં આખી દુકાન હું મારી રીતે લઈ લઉં એમાં એક જ શૂઝની જોડી આવે છે એ ના પાડી દીધી અને અહીંયા જો ડીમાર્ટની બાજુમાં જ છે પણ હવે થયું બીજું હું ને આ મેટ્રોના કામ તો જો ટ્રાફિક અત્યારે કંઈ એવું કંઈ ના હોય પણ બપોર પછી તો બહુ જ હોય હદબારી હાલો તો આપણે કન્ટિન્યુ બનાવી રાખીએ બ્લોગમાં બની રહેજો અને મોજ આવશે પછી આપણે બધું લેવાનું ફટાકડા લેવાની ગણતરી છે પણ હવે લઉં કે ના લઉં એ જોઉં દિલની ધડકન કામરેજ તમે બધે જોયું તો હે જે અહીંયા રહેતા હોય એ બધાને તો ખ્યાલ હે તો હું થોડોક એડવાન્સ આવું છું પાછું આવે ને ત્યારે બતાવું જો ભાઈ પાછી બધી લાઈન છે ને આવી છે કામરેજ નો માહોલ તો ત્યાં એકદમ જોરદાર છે હજી હાંજ પડી હતો તો ભૂકા બોલી જવાના છે જવાબ ત્યારે તો ભાવ ઉતારવાનું નામ જ નહીં ને ત્યારે તો આપણે ભાવ ઉતારવાનું કેમ તેમ કે ભાઈ નથી આપવાના રેવા દો નીકળો ને તમે એટલો ભાવ કરે અત્યારે તો બિચારા બોલાવે છે બધા સામેથી આખી બે લાઈનમાં જ ફટાકડા ને ભાઈ આ લોકો પાસેથી જ લેવાય કે આ લોકોની બિચારાની દિવાળી હારી જાય એમ સ્ટોર ખોલીને બેઠા હોય એની પાસે લેવાય એવું કંઈ નથી પણ એ લોકો કમાઈ ગયું હોય ને આ બિચારાને કમાવાનું હોય હલો જો થોડી એવી ખરીદી કરી લીધી છે ને આ થોડુંક દુકાને ગઈ લેવાનું હતું ત્યાં ગયા હતા પણ મેડ નથી ખાતું એવું લાગે છે કઈ ના લઈ આવ્યા જો આટલો એવી ખરીદી કરી છે રમકડા રમવા જેવડા છે રમકડા લેવા ગયા પણ ના જઈડાય મેં એને બંદુકડી જોતી હતી હારા માં પણ જઈડી નહી જીડકા છોકરા ને દુકાને દોઢ વાગી ગયા છે અને હવે લેવાનું છે બધું સામાન હવે કુંડા એ ખાલી રેવા દેજો બાકી બધી આમ દેખાડી લેવા જો બધી આઈટમ બધી વસ્તુ છે ને આવી ગઈ છે અને આ બધી વસ્તુ લઈ જાઓ ઉપર હોમ માં એટલે જો આ બધું તૂટી ગયું આ મસ્ત મજાના બે લેવા છે તુલસી માં માટે ને બે આ છે એટલે મસ્ત મજાનું છે ને હા જોઈને કેજો કે કેવા લાગે છે આમ જો બ્યુટીફુલ નજારો જો ફાઇનલી થઈ ગયું ને કેટલી મહેનત પછી મહેનત તો પડે પણ જોઈ લો કેવું લાગે હા જો આ તમે ઘણી બધી મહેનત પછી છે ને આ વસ્તુ થઈ છે મસ્ત મજાની એકદમ સરસ જો મસ્ત મજાની રંગોળી કરી નાખી છે એકદમ બ્યુટીફુલ વેરી નાઇસ
એકદમ જોરદાર જો ચમકે એમ મોજ આવે પીછા વધારે સારા લાગે છે મસ્ત મસ્ત થઈ ગયા છે એકદમ હા સવારે તો રંગોળી કરવાનો ટાઈમ મળ્યો નતો એટલે અત્યારે રંગોળી કરી દીધી ના હોય થી હોય હારે દિવાળીની રંગોળી એ જો કેવી છે અને એક બાજુ ફટાકડા ફૂટે છે જો મસ્ત મજાનું મેં થોડા ઘણા ફટાકડા લીધા છે ફોડવા માટે હું દિવાળી આવે એમને થોડી જવા દેવે તો મેં ફટાકડા થોડા ઘણા લીધા આપણે હમણાં છે ને મસ્ત મજાના ફોડવાના છે ધબાધબી ધબાધબી પણ હજી થોડું ખાવાનું બાકી રહી ગયું છે ખાઈ લો પછી જો નીચે કમલેશભાઈ છે ને ફોડે છે જો કમલેશભાઈ જો અહીંયા મસ્ત મજાની જો મેડમ છે ને હાલો રમકડાથી દિવાળી જો અમારે દિવાળી આવી ગઈ તો અમાર બધાને કેવી આવી ઝાડ કરી રહ્યા છે ધીરે ધીરે પવન પવન આવે છે પવન આવે છે જર્જરિયાથી જ કરે છે ચલો હેપી દિવાળી સુતરી બમ ફોડવામાં આવે છે અમારી દિવાળી આવી કઈક થઈ રહી છે ભાગો ધમાકાર થશે જીણકા છોકરા ને મારે ફટાકડા ફૂટી રહ્યા છે ઝાકું દેખાય પણ હલવી લેજો અત્યારે રેકોર્ડ ઉડાડી રહ્યા છે દિવ્ય મેડમ બીક તો બીક જ એટલી લાગે તો હલો રામ રામ દાયરા ને રામ રામ મજામાં ને લગભગ બધા મજામાં જઈશો છે આજ જો આ હોશિયારી રાત છે હરદુઆ આજ રાતે ગાડી ઉપડશે ગોકુળ મથુરા જશે હા હરદુઆર ના વિદ્યા આજ પૂરા જા લખુભાઈ બેઠો રામરામભાઈ દેખા હા રામરામભાઈ મજામાં ઓહો ઠીક ઠીક મજા હર્ષભાઈ હર્ષભાઈ મજામાં એમ જાજ હરિદ્વાર ના બધા દર્શન દર્શન કરી ગંગાજી ને સ્નાન કરી અને રાતના 8-10-11 વાગે અહીંથી નીકળી જાવ ગોકુળ મથુરા હલો બોલો બોલતા ખરી ને ઓલા બેન બહુ વાત કરે ને હાલ ફોન હાલ